છે કે કાલે જે મીટિંગ થઈ હતી, બરાબર છે, ત્યાં જે નિવેદન લેવામાં આવ્યું છે એ આખો ક્ષત્રિય સમાજ એનાથી વિરોધમાં છે. કોઈ પણ 5-10 વ્યક્તિઓ ભેગા થઈ અને આખા સમાજનું નિવેદન નથી લઈ શકતા. કોઈ પણ સત્તા હોય, કરોડો અબજો રૂપિયા હોય, એ કોઈ ક્ષત્રિય સમાજનો એક બાપ નથી, બરાબર છે. એ કહી જ ન શકતા કે આજે આ બધું પતી ગયું, અહીંયા અંત આવી ગયો, અંત આવ્યો નથી, હવે શરૂ થશે, શરૂ, બરાબર. આ ક્ષત્રિય આઈનું નામ લીધું છે એ લોકોએ. તો આજે એ મીટિંગમાં અહીંયા જે બેઠા હતા ને, એ ક્ષત્રિયોના ભાઈઓ હતા, ભાઈઓ, તો એ લોકો કાલથી એની પાછળ સી ન લગાડે, બરાબર. સી તો ન જોવું જોઈએ. અચ્છા, ક્ષત્રિયોનો દીકરો હોય ને, એ ગમે એમ હોય ને, તો બીજા સમાજના ભાઈઓ મારા પાસે આવ્યા છે, તો આ બધા સી કહેવાને લાયક નથી, બરાબર. એટલે એની જ પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે કે કોઈએ કોઈના બાપ થવાની કોશિશ નહીં કરવાની. ક્ષત્રિય સમાજનો કોઈ એક વ્યક્તિ કેમ નહીં આવી લઈ શકે? અને બીજી વાત કે બાપુશ્રી, આપણે ગધેથાર, હું નામ નહીં લઉં, મારા વડીલશ્રી છે, ત્યાં પણ આપણે રૂપાલા ભાઈએ બહુ આમ બે હાથ ને બે પગ ને ચાર માથા જોને, ભાઈ તને માફી તો નહીં જ થાય, બરાબર. ટિકિટ તો રદ થશે અને રદ કરવાની છે. હવે હું સરકાર સામે હું પડું છું કે બીજેપી પાર્ટી, હું ખુદ એક હિન્દુ ધર્મ તરીકે અને સેવા તરીકે આવી હતી, પણ આ તો રાજકારણ ગંદુ છે, ગંદુ, બરાબર. આમાં સાચા વ્યક્તિને નહીં ન્યાય ન મળે તો આ બધી પાર્ટીઓ શું કામની? સલાવ ખોટા માણસો રાજકારણમાં પડેલા છે. તો આ બેનો દીકરીઓની જો કોઈ પણ આબરૂ ન સાચવી શકતા હોય ને, તો અમારા માટે બધા ઝીરો છો, ઝીરો. અરે હું 10 વખત કહું છું કે જયરાજભાઈ એક એવા વ્યક્તિ કોણ છે, જયરાજભાઈ કોણ છે નક્કી કરવા વાળા? આખા ક્ષત્રિય સમાજનું એ થોડું કહી શકે છે? કોણે ઠેકો દીધો છે ને? કોણે એને એવા કહી રહ્યા છે કે પોતે એક બોલી શકે કે ભાઈ એ કોઈના બાપ નથી? હો, આખો ક્ષત્રિય સમાજની બહેનોની આબરૂ છે. કદાચ ક્ષત્રિય સમાજ અને જયરાજભાઈને કદાચ લાંછન નહીં લાગ્યું હોય, પણ અમને તો, અમે ભલે મિડલ ક્લાસમાં આવતા હોય, ચટણી રોટલો ખાતા હોય, પણ સમાન છે ને, અમારા માટે પહેલું છે. રૂપિયાના ઢગલા કરવા વાળા માણસો અમે નથી. અમને સત્તાની ભૂખ નથી, અમને ટિકિટોની ભૂખ નથી, બરાબર. અમે વિરોધ અમારો ચાલુ જ રાખશું જ્યાં સુધી રૂપાલાભાઈ ટિકિટ રદ નહીં થાય અને આખું હિન્દુત્વ જોશે કે એ લોકો ક્ષત્રિયને ક્ષત્રિયનું નામ લીધું છે. જો આનું પરિણામ નહીં આવે ને, તો આખું હિન્દુ સમાજ જોશે, એવું અમે કરીને દેખાડવાના છીએ. ભારત દેશ જેદુનો આઝાદ થયો ને, તેદુનો હું જતો આવ્યો છું ને, જેદુનો હું સમજણો થયો, તેદુનો જોતો આવું છું. ક્ષત્રિય સમાજને હંમેશા સહન કરવા, ઇતિહાસ સાથે ચેડા થાય, ક્ષત્રિય સહન કરી લે. કોઈ પણ રાજકીય લેવલે ક્ષત્રિયોને ટિકિટ ન મળે, ક્ષત્રિય ચૂપ બેહવાનું. કોઈ પણ વસ્તુ, બીજી કોઈ સમાજ કાંઈ પણ આડાવડા નિવેદન દેવા જાય, ક્ષત્રિયને ચૂપ રહેવાનું. પણ જ્યારે અમારી મહિલા સુધી, અમારા ઘર સુધી, અમારી બહેનો દીકરીઓ સુધી આ વાત લઈ જાય અને અમારું જે પૂર્વજોનું ગૌરવ છે, અમારે મરીને અમારા બાપ દાદા અરે અમારે બેસવું છે, કાલ અવારે અમે એને હું મોઢું બતાડી, એક સામાન્ય રોટલા હાટું, એક સામાન્ય ચાપલુસી સાટું, ન તો આ વસ્તુ માટે ઝૂકવું જોઈએ, ન ભૂતો ન ભવિષ્યથી. આ જે રૂપાલા બોલી ગયા, કાલે બીજો બોલશે. અને તમને મીડિયાને એ કહું છું, ભારતના સંવિધાનમાં એવું ક્યાંય છે કે તમે કોકને લાફા મારી લ્યો, ગારું બોલી લ્યો, પછી પાછળથી કયો માફી છે? ભારતની કોઈ પણ કોર્ટમાં સુપ્રીમ કોર્ટના જજને પૂછો, આવું કોઈ બંધારણમાં કાયદો છે કે તમે પહેલા બોલી નાખો પછી માફી? અને એમાંય 5-15 આગેવાન એમ કહી દે કે તમારું પૂરું થઈ ગયું, એટલે તમે ક્ષત્રિય છીએ, અમારું બ્લડ પણ એ છે, અમે ચૂપ રહીને આવી માયકા આંગળાની જિંદગી જીવા નથી માગતા. મારા દીકરાને હું કહી દઉં છું, વાંસ નાખવાની તૈયારી રાખી લેજે, પણ આની અમે ઝૂકીને મરવું નથી, અમે લડવું છે, લડવું છે. રણનીતિની અંદર જે અમારા મહિલા, અમારા સમાજના જે પણ મોટા આગેવાનો, જે અમારા વડીલો, જેને જિંદગીના જીવતર જોયા છે, જેને અમારા કરતા વધારે સહન કર્યું છે, આમાં ઘણા લોકો એવા છે કે કોઈ પણ કારણથી નથી આવી શકતા. ઘણી મહિલા એવી છે કે એના ક્ષત્રિયનું સમાજનું ઘરેણું જી છે કે પતિ કે તો આવવાનું હોય. મેં એ પણ 40-50 ઘરની અંદર જોયું કે બિચારા કીએ કાંઈ વાંધો નહીં, મોટ તો તમે આ અમારે રૂપાલાને દેવો જ નથી, પણ અમે નથી નીકળી શકતા. ઘણી બધી મજબૂરી હોય છે ક્ષત્રિય સમાજની અંદર, પણ છતાં એને વોટ તો નહીં મળે. અને મોદી સાહેબને વિનંતી કરું કે તમે એક વ્યક્તિ માટે આખા ક્ષત્રિય સમાજનો
આટલા ગુજરાતની અંદર, ભારત દેશની અંદર આટલા ક્ષત્રિય સમાજનો હું કામ તમે વિરોધ લેવા જાઓ છો? એકને મૂકી દો શાંતિથી, બીજો કોઈ પણ તમારો ઉમેદવાર આપો, અમને ક્યાં વાંધો છે? રૂપાલાને એક વખત જવા દો ને, આ તો અમારા સમાજનો સવાલ છે, અમારા સમાજનો સવાલ છે. કાલે કોઈ બીજો બોલશે ને, આ વસ્તુ દિન પ્રતિદિન મારી આવનારી પેઢીને સહન કરવાનું જ છે. એટલે મેં આ વસ્તુમાં જરાય બાંધછોડ કરવા નથી માંગતા. જે પણ પરિણામ આવે, જે રીતે આગળ વધવું હોય, તૈયારી જ છે.